તથા એક વીક રહીને ચોવીસમી જુલાઈએ સિનિયર ક્લાર્કની એક્ઝામ યોજાનાર છે તો આ બંને જે એક્ઝામ કે જે આગામી મંથે યોજાનાર છે તો આ બંને એક્ઝામનો શું સિલેબસ છે અગાઉ આ એક્ઝામ યોજાઈ ચૂકેલ છે તો એના પ્રશ્નપત્રોના આધારે આપણે એનું એનાલિસિસ કરીશું ત્યારબાદ આ એક્ઝામને હજુ પાંત્રીસ જ દિવસ છે તો હજુ વધુને વધુ વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામના સિલેબસને આપણે કઈ રીતે ન્યાય આપી શકીએ તો એની તૈયારી વધુને વધુ સચોટ કઈ રીતે બનાવી શકીએ એના વિશેની ચર્ચા કરીશું ત્યારબાદ અલગ અલગ વિષય છે તો એના માટે કઈ બુક તમને હેલ્પફુલ થશે એના વિશેની ચર્ચા કરીશું અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ઓનલાઈન દ્વારા આ બંને એક્ઝામને લઈને ટેસ્ટ સિરીઝનું આયોજન કરેલ છે તો આ તમામ મુદ્દાની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર કરીશું સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીશું સિલેબસથી કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમને સિલેબસ ખબર હોવો જોઈએ કે ભાઈ આ એક્ઝામનું સિલેબસ શું છે ઘણા ગાડરિયા પ્રવાહની જેમ બધું વાંચવાંચ કરશે પણ એવું નથી કરવાનું સૌથી પહેલાં તમે કઈ એક્ઝામ આપવા જવાના છો તો સૌથી પહેલાં તો એ એક્ઝામનો શું તમને ખ્યાલ હોવો જોઈએ સિલેબસ ખ્યાલ હોવો જોઈએ સૌથી જે તૈયારીનું ફર્સ્ટ સ્ટેપ હોય છે એ હોય છે સિલેબસ તો આ જે બંને એક્ઝામ છે એટીડીઓની એક્ઝામ અને સિનિયર ક્લાર્કની એક્ઝામ એનો જ્યારે સિલેબસ વિદ્યાર્થી મિત્રો જોવામાં આવે તો અલમોસ્ટ સેમ સિલેબસ છે માઇનોર એક ડિફરન્સ વિદ્યાર્થી મિત્રો આ સિલેબસનું મેં શોધેલ છે એ છે રમત ગમત જ્યાં રમત ગમતનો જે પોર્શન છે એ એટીડીઓમાં છે જ્યારે સિનિયર ક્લાર્કમાં નથી બસ આ એકદમ માઇનોર ડિફરન્સ આ સિલેબસને લઈને છે બાકી વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ સેમ સિલેબસ છે એટીડીઓ અને સિનિયર ક્લાર્કની એક્ઝામનો ટૂંકમાં જે સત્તર જુલાઈએ એટીડીઓની એક્ઝામ આપશે એ ઓલમોસ્ટ ચોવીસમી જુલાઈએ કઈ એક્ઝામ આપશે સિનિયર ક્લાસની એક્ઝામ આપશે કારણ કે સેમ સિલેબસ છે હવે વિદ્યાર્થી મિત્રો જે સિલેબસની વાત કરીએ એમાં મુખ્ય ચાર વિભાગ છે તો એમાં સૌથી જે પહેલો વિભાગ છે ને એ સૌથી લાંબો વિભાગ છે કારણ કે એની અંદર ઘણા બધા વિષયો છે કયા કયા વિષયો તો કે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાતની કલા અને સંસ્કૃતિ ભારતનું બંધારણ સામાન્ય વિજ્ઞાન વર્તમાન પ્રવાહ ભારત અને ગુજરાત બંનેનું રમતગમત છે એ ફક્ત ને ફક્ત એટીડીઓમાં છે સિનિયર ક્લાર્કમાં નથી કમ્પ્યુટર પર્યાવરણ જાહેર વહીવટ સરકારી યોજના પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ જે પોર્શન છે વિભાગ એકનો પોર્શન એટીડીઓમાં સાઠ માર્ક્સનું પૂછાવાનું છે જ્યારે સિનિયર ક્લાર્કમાં આ પોર્શનમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એસી માર્ક્સનું પૂછાશે એક જ ડિફરન્સ મેં કહી આપ્યું રમત ગમત એટીડીઓમાં છે જ્યારે સિનિયર ક્લાર્કમાં રમતગમતનો ઉલ્લેખ નથી બાકીનું બધું સેમ છે ખાલી ગુણભાર અહીંયા અલગ પડે છે ચલો ક્લિયર થઈ ગયું વિભાગ બેમાં આવો વિભાગ બેમાં બે વિષય છે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય જે એટીડીઓની અંદર ચાલીસ માર્ક્સનું પૂછાવાનું છે જ્યારે સિનિયર ક્લાર્કની અંદર પચાસ માર્ક્સનું વેટેજ ધરાવે છે વિભાગ ત્રણ છે ઇંગ્લિશ ગ્રામર એટલે કે અંગ્રેજી વ્યાકરણ જે એટીડીઓમાં વીસ માર્ક્સનું છે જ્યારે સિનિયર ક્લાર્કની એક્ઝામમાં એનું ડબલ કેટલા માર્ક્સનું છે ચાલીસ માર્ક્સનું છે અને લાસ્ટ વિભાગ છે ગાણિતિક અને તાર્કિક કસોટી એટલે કે આની અંદર બે વિશે છુપાયેલા છે ગણિત અને રિઝનિંગ જે એટીડીઓમાં પણ ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે અને સિનિયર ક્લાકમાં પણ ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે તો એટીડીઓનું પેપર ટોટલ કરશો તો એકસો પચાસ ગુણનું છે જ્યારે સિનિયર ક્લાર્કનું પેપર કેટલા ગુણનું છે બસો ગુણનું છે તો વિદ્યાર્થી મિત્રો આ મેં માહિતી આપી તમને સિલેબસની અને એક માઈનોર ડિફરન્સ મેં તમને કહી આપ્યો કયો ડિફરન્સ તો કે રમતગમતનો ખાલી ડિફરન્સ છે બાકી સિલેબસ સેમ છે અને ખાલી ગુણભાર અલગ અલગ છે તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તમે શું શીખ્યા તમારે બંને એક્ઝામ કમ્પલસરી આપવાની થાય છે એટીડીઓની એક્ઝામ સત્તર જુલાઈએ પણ આપવાની અને ચોવીસમી જુલાઈએ કઈ એક્ઝામ આપવાની છે સિનિયર ક્લાર્કની આપવાની છે ચલો આટલું ક્લિયર થઈ ગયું સિલેબસ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એનાલિસિસ સૌથી પહેલાં જે એક્ઝામનું ફર્સ્ટ સ્ટેપ હતું કે એનો સિલેબસ તરત જ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સ્ટેપ તમને આવડવું જોઈએ કે એનું એનાલિસિસ ઘણા સ્ટુડન્ટ સિલેબસ જોઈને બધું વાંચવાંચ કરશે પણ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો તમારે પ્રીવિયસ એક્ઝામોની અંદર કેવું પૂછાયું છે એનું તમને સચોટ એનાલિસિસ કરતા આવડતું હોવું જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે માટી ખાઈ જતા હોવ છો તો આ પોર્સનમાં ખાસ ધ્યાન રાખજો આપણે બે પેપરનું એનાલિસિસ કરવાનું છે એક કે જે બે હજાર સોળની અંદર એટીડીઓની એક્ઝામ યોજાઈ ગઈ હતી અને બે હજાર ને સત્તરની અંદર સિનિયર ક્લાર્કની એક્ઝામ યોજાઈ ગઈ હતી તો આ બંને એક્ઝામની અંદરથી કેવા કેવા પ્રકારનું પૂછાયું હતું એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો હવે કરીશું તો સૌથી પહેલો જે વિભાગ એકનો પોર્શન છે ને એની સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું કે જે એટીઓ સિક્સટી ગુણનું પૂછાવાનું છે વિભાગ એકમાંથી જ્યારે સિનિયર ની અંદર વિભાગ એકમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે એસી ગુણમાં પૂછાવાનું છે તો વિભાગ એકની અંદર પ્રીવિયસ ની અંદર કેવું પૂછાયું હતું તો વિદ્યાર્થી મિત્રો તમે એનું એનાલિસિસ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આવું વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને સચોટ એનાલિસિસ કરતા આવડે તો વિદ્યાર્થી મિત્રો एग्जाम ઇઝી થતી જતી હોય છે તો આ વિભાગ એકનું એનાલિસિસ જોઈ શકો છો વિભાગ એકની અંદર સિનિયર ક્લાર્કમાં એસી ગુણનું પૂછાવાનું છે જ્યારે એટીડીઓમાં કેટલા નું પૂછાવાનું છે છે તો જે એનાલિસિસ કરેલું છે એ તમે જોઈ શકો છો વિભાગ એકનું જેમાં એસી માંથી ઓગણ એસી નું સિનિયર માં પૂછાયું હતું ફક્ત વિભાગ એક ની જ વાત થાય છે જ્યારે એટીડીઓમાં સાઠ માંથી ઓગણસાઠ માર્ક્સનું પૂછાયું હતું તો અહીંયાથી તમે શું શીખ્યા કે ભાઈ વિભાગ એકની અંદર જેટલા માર્ક્સનું છે એને ઓલમોસ્ટ એની નજીક એટલું પૂછાશે જ તો તમારે વિભાગ એકની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રાયોરિટી આપવાની થશે તમે જોઈ શકો છો આની અંદર જે વિભાગ એકની અંદર અલગ અલગ વિષયો છે ને એ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ કલા સંસ્કૃતિ ભારતનું બંધારણ સામાન્ય વિજ્ઞાન વર્તમાન પ્રવાહ કમ્પ્યુટર પર્યાવરણ જાહેર વહીવટ યોજના પંચાયતી રાજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રમતગમત તો આ વિભાગ એકમાં જે રેડ કલરથી છે એ સિનિયર ક્લાર્કનું જ બતાવે છે જ્યારે જે યલો કલરથી છે એ એટીડીઓમાંથી પૂછાયેલું વેઇટેજ દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના ઇતિહાસમાંથી આઠ પ્રશ્નો પૂછાયા હતા જ્યારે એટીઓની એક્ઝામમાં કેટલા પ્રશ્નો પૂછાયા હતા છ પ્રશ્નો પૂછાયા હતા તો આ રીતનું તમે એનાલિસિસ કરો તો સામાન્ય વિજ્ઞાન જેની અંદર સિનિયર ક્લાર્કની એક્ઝામમાં અગિયાર પ્રશ્નો પૂછાયેલા છે જ્યારે એટીડીઓની એક્ઝામમાં સામાન્ય વિજ્ઞાનના કેટલા પ્રશ્નો પૂછાયેલા છે છ પ્રશ્નો પૂછાયેલા છે અને સૌથી વિદ્યાર્થી મિત્રો જે ઇમ્પોર્ટન્ટ વર્તમાન પ્રવાહમાંથી સિનિયર ક્લાર્કની એક્ઝામમાં બાવીસ પ્રશ્નો પૂછાયા હતા જ્યારે એટીડીઓની એક્ઝામમાં નવ પ્રશ્નો પૂછાયેલા હતા એ જ રીતે વાત કરો કમ્પ્યુટર સિનિયર ક્લાર્કમાં પાંચ માર્ક્સનું પૂછાયું હતું જ્યારે એટીડીઓની એક્ઝામમાં ચાર માર્ક્સનું પૂછાયું હતું તો વિદ્યાર્થી મિત્રો એનાલિસિસ કરતાં માલુમ પડે છે કે સબ્જેક્ટ વાઇઝ થોડુંક તો વિદ્યાર્થી મિત્રો પૂછેલું જ છે હા થોડુંક બાદ કરો એક પર્યાવરણ જે સિનિયર ક્લાર્કની અંદર પૂછાયું નથી સિલેબસમાં હતું પણ પર્યાવરણમાંથી એક પણ ક્વેશ્ચન પૂછાયા નતા જ્યારે એટીડીુની એક્ઝામમાં બે માર્ક્સનું શું પૂછાયું હતું પર્યાવરણ પૂછાયું હતું રમતગમત તો સિનિયર ક્લાર્કમાં છે જ નહીં તો સિલેબસમાંથી એક પણ ક્વેશ્ચન પૂછાયો નહોતો જ્યારે એટીની એક્ઝામમાં રમતગમતમાંથી પણ કેટલા ક્વેશ્ચન પૂછાયા હતા ત્રણ ક્વેશ્ચન પૂછાયા હતા તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિભાગ એકનું એનાલિસિસ જોઈ શકો છો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો એટલો ખ્યાલ આવે છે કે વિભાગ એકની અંદર દર્શાવેલા જે સિલેબસ છે એને અનુરૂપ થોડુંક તો વિદ્યાર્થી મિત્રો પૂછાયેલું જ છે તો અહીંયાથી તમે એક પણ વિષયને વિભાગ એકની અંદરથી સ્કીપ ના કરી શકો એનું ખાસ અહીંયા તમે નોંધ લેજો ચલો ક્લિયર થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ બેની કે જેની અંદર છે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય જે એટીડીઓમાં ચાલીસ માર્ક્સનું પૂછાવાનું છે જ્યારે સિનિયર ક્લાર્કની અંદર પચાસ માર્ક્સનું પૂછાવાનું છે તો અગાઉનું એનાલિસિસ શું કહે છે તો વિભાગ બેનું એનાલિસિસ કહે છે સિનિયર માં જે વિભાગ બે છે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય જ્યારે એટીઓ જે ચાલીસ માર્કસ નું પૂછાવાનું છે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યનું તો અગાઉની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો એક માર્ક વધુ એટલે કે એકતાલીસ માર્કસ નું પૂછાયું હતું ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય તો અહીંયા પણ વિભાગ બે અલમોસ્ટ જે પૂછાવાનું છે એના ગુણભારની નજીક જ પૂછેલું છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ વિદ્યાર્થી મિત્રો હું તમારી મહેનતને હજુ ઇઝી કરું છું કે આજે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય બંને ભલે ભેગું આપેલું છે મેં તમને બંને અલગ કરીને આપેલું છે જેથી તમને ખબર પડે કે વ્યાકરણના પોર્શનમાંથી કેટલું વધારે પૂછાય છે કે ભાઈ સાહિત્યના પોર્શનમાંથી વધારે પૂછાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સિનિયર ક્લાર્કની એક્ઝામમાં ગુજરાતી વ્યાકરણના આડત્રીસ પ્રશ્નો પૂછાયા હતા જ્યારે ગુજરાતી સાહિત્યના કેટલા પ્રશ્નો પૂછાયેલા હતા બાર પ્રશ્નો પૂછાયેલા હતા એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એટીડીઓની એક્ઝામમાં ચોત્રીસ માર્કનું ગુજરાતી વ્યાકરણ પૂછાયેલું હતું જ્યારે સાત માર્ક્સના ગુજરાતી સાહિત્યના પ્રશ્નો પૂછાયેલા હતા તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આ એનાલિસિસ પરથી તમે શું શીખ્યા તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણનો જે પોર્શન છે એ ઓલમોસ્ટ આ ગુણભાનની નજીક આવનારી એક્ઝામમાં પૂછાવાનો છે જેમાં તમારે સૌથી વધુ ભાર આ પોર્શન પર આપવાનો છે એટલે કે કયા પોર્શન પર ગુજરાતી વ્યાકરણના પોર્શન પર વધુ ભાર આપવાનો છે એનો મતલબ એવો નથી થતો કે આપણે સાહિત્યને સ્કીપ કરીએ સાહિત્ય વિદ્યાર્થી મિત્રો તમારે રીડ કરવાનું છે પણ સૌથી વધુ ભાર કયા પોર્શન પર આપવાનો છે ગુજરાતી વ્યાકરણ પર આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ જે એનાલિસિસ છે એ વિભાગ બેનું એનાલિસિસ હતું હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ ત્રીનું એનાલિસિસ કે જેની અંદર છે અંગ્રેજી વ્યાકરણ કે જે એટીડીઓની અંદર વીસ ગુણનું પૂછાવાનું છે જ્યારે સિનિયર ક્લાર્કમાં તો એનું ડબલ કેટલા માર્ક્સનું પૂછાવાનું છે ચાલીસ માર્ક્સનું પૂછાવાનું છે તો ઇંગ્લિશ ગ્રામરનું એનાલિસિસ કે જે સિનિયર ક્લાર્કની અંદર ઇંગ્લિશ ગ્રામર ચાલીસ માર્ક્સનું પૂછાવાનું છે જ્યારે એટીડીઓની અંદર ઇંગ્લિશ ગ્રામર કેટલા માર્ક્સનું પૂછાવાનું છે વીસ માર્ક્સનું પૂછાવાનું છે તો અગાઉની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો સિનિયર ક્લાર્કમાં ઓગણચાલીસ ક્વેશ્ચન ઇંગ્લિશ ગ્રામરના પૂછાયા હતા જ્યારે ક્વેશ્ચન પૂછાયેલા હતા ઇંગ્લિશ ગ્રામરના એટીડીઓમાં પૂછાયેલા હતા એટલે કે વિદ્યાર્થી મિત્રો આ ગુણબાર બી ઓલમોસ્ટ એના નજીક જ છે એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્કની એક્ઝામમાં નિયરલી ઇંગ્લિશ ગ્રામરના ચાલીસ પ્રશ્નો પૂછશે જ્યારે એટીડીઓમાં નિયરલી વીસથી બાવીસ માર્ક્સના પ્રશ્નો સેના પૂછશે ઇંગ્લિશ ગ્રામરના પૂછશે તમે એનાલિસિસ પણ જોઈ શકો છો સિનિયર ક્લાર્કમાં ઓગણચાલીસ ક્વેશ્ચન ઇંગ્લિશ ગ્રામરના પૂછાયા હતા જ્યારે એટીડીઓની એક્ઝામમાં ઇંગ્લિશ ગ્રામરના કેટલા ક્વેશ્ચન પૂછાયા હતા બાવીસ ક્વેશ્ચન પૂછાયા હતા તો આ જે એનાલિસિસ છે એ વિભાગ ત્રણનું એનાલિસિસ હતું અને હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ લાસ્ટ વિભાગ ચાર કે જે છે ગાણિતિક અને તાર્કિક કસોટીઓ એટલે કે આની અંદર બે વિષય સમાયેલા છે ગણિત અને રીઝનિંગ જે એટીડીઓમાં પણ ત્રીસ માર્કનું પૂછાવાનું છે અને સિનિયર ક્લાર્કમાં પણ કેટલા માર્કનું પૂછાવાનું છે ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે એટલે કે બંને એક્ઝામ માટે વેઇટેજ શું છે સેમ છે ઇંગ્લિશ ગ્રામર ડબલ વેઇટેજ હતું જ્યારે ગાણિતિક અને તાર્કિક કસોટી માટે બંને એક્ઝામમાં વેઇટેજ સેમ છે તો વિદ્યાર્થી મિત્રો તમે એનાલિસિસ અહીંયા જોઈ શકો છો ચલો સિનિયર ક્લાર્કમાં પણ વેઇટેજ કેટલા માર્કનું છે મેથ્સ અને રીઝનિંગ ત્રીસ માર્કનું એટીડીઓમાં પણ કેટલા માર્ક્સનું છે ત્રીસ માર્ક્સનું વેઇટેજ છે તો અગાઉની એક્ઝામમાં સિનિયર ક્લાર્કમાં ઓગણત્રીસ માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું અને માં કેટલા માર્ક્સનું હતું અઠ્યાવીસ માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ હતું તો અહીંયાથી શું શીખ્યા તો કે વિદ્યાર્થી મિત્રો વિભાગ ચારમાં પણ ઓલમોસ્ટ એના નજીકના ગુણભાર જેટલું જ પૂછાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમારી મહેનતને હજુ ઇઝી કરી આપું કે જે ગાણિતિક અને તાર્કિક કસોટીઓ હતું એટલે કે મેં મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન પણ જે અગાઉની એક્ઝામમાં જે પૂછાયા હતા આ એક્ઝામમાં તો એને પણ મેં સ્પ્લિટ કરીને આપેલ છે એટલે કે ગણિતના એકવીસ પ્રશ્નો પૂછાયા હતા સેમાં સિનિયર ક્લાર્કમાં અને રીઝનિંગના કેટલા પ્રશ્નો પૂછાયા હતા આઠ માર્ક્સના રીઝનિંગના પ્રશ્નો હતા ટોટલ કરો એકવીસ ને આઠ કેટલું થશે ઓગણત્રીસ જ્યારે એટીડીુની એક્ઝામમાં મેથ્સ ચોવીસ માર્ક્સનું પૂછાયું હતું અને રીઝનિંગ કેટલા માર્ક્સનું પૂછાયું હતું ચાર માર્ક્સનું પૂછાયું હતું ટોટલ કરો ચોવીસ ને ચાર કેટલા થશે અઠ્યાવીસ થશે તો એનાલિસિસ ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમે શું શીખ્યા તો સૌથી પહેલું કે તમારે વધુ ભાર આપવાનો છે શેના ઉપર મેથ્સ ઉપર તમારે વધુ ભાર આપવાનો છે એનો મતલબ એવું નથી થતું કે આપણે રીઝનિંગને શું કરી નાખીએ સ્કીપ કરી નાખીએ બંનેની તમારે તૈયારી કરવાની છે પણ ભાર કોના ઉપર આપવાનો છે મેથ્સ ઉપર કારણ કે મેથ્સ સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો પૂછાયેલું છે રીઝનિંગની કમ્પેરિઝનમાં ચાલો ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સચોટ એનાલિસિસ જે પ્રીવિયસ એક્ઝામની આધારે પૂછાયેલા પ્રશ્નો હતા એનું મેં તમને એનાલિસિસ કરી આપ્યું હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી અને આગામી સમયમાં ઘણી બધી એક્ઝામ યોજાનાર છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની હેલ્પ લઈ શકો છો જેની અંદર વિવિધ પ્રકારના કોર્સ જનરલ કોર્સ બિનસચિવાલય ક્લાર્ક એટીડીઓ માટેનો કોર્સ પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ માટેનો કોર્સ તથા ક્લાસ વન ટુ માટેનો ધે જીપીએસસી કોર્સ આ એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે અને હાલ વિદ્યાર્થી મિત્રો ફિફ્ટી પર્સન્ટ ઓફની ઓફર પણ ચાલી રહી છે કે જે દસ જૂન સુધી વેલિડ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનની મદદથી તૈયારીને વધુને વધુ મજબૂત બનાવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રેફરન્સ બુકની એક્ઝામનો સિલેબસ જોઈ લીધો સિલેબસની અંદર ઘણા બધા વિષય છે તો આ દરેક વિષય માટે કઈ બેસ્ટ બુક છે એના વિશેની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં જ મેં વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો ને સૌથી પહેલાં તો તમને શું ખ્યાલ હોવો જોઈએ સિલેબસ અને સેકન્ડ સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો એનાલિસિસ કે અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એનું એનાલિસિસ કરતાં તમને વિદ્યાર્થી મિત્રો આવડવું જોઈએ તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમને હેલ્પફુલ થશે એ વિદ્યાલય પબ્લિકેશનની ઓલ ઇન વન ક્લાસ થ્રી પેપર સોલ્યુશન બુક કે જે મારા દ્વારા જ સંપાદિત થયેલ છે વિદ્યાર્થી મિત્રો આ બુકની અંદર ક્લાસ થ્રીના એકસો ને પિસ્તાલીસ પ્રશ્નપત્રોનો સમાવેશ કરેલ છે અને આ એકસો પિસ્તાલીસ પ્રશ્નપત્રો આપી નથી દીધા આ પ્રશ્નપત્રોને સૌથી પહેલાં તો મેં વિષય વાઈઝ અલગ કર્યા છે અને દરેક વિષય વાઇઝ અલગ કરીને દરેક વિષયને પણ મેં ટોપિક વાઇઝ અલગ કર્યા છે જેથી વિદ્યાર્થી મિત્રો તમને સચોટ ખ્યાલ આવે કે આ વિષયમાં આ ટોપિકમાંથી આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બુક તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકશે વિદ્યાર્થી મિત્રો આ સાતસો પચાસ પેજની આ દળદાર બુક છે અને મેથ્સ રીઝનિંગનું પણ મેં સોલ્યુશન ટેલિગ્રામ ચેનલ જે આપણી જીપીએસસી ઓનલાઈનની ટેલિગ્રામ ચેનલ છે એમાં પીડીએફ સ્વરૂપે મેથ્સ અને રિઝનિંગનું સોલ્યુશન પણ મૂકેલ છે તો આ સાતસો પચાસ પેજનું દળદાર પુસ્તક કે જેની એમઆરપી છસો છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો ઈ વિદ્યાલય પબ્લિકેશન દ્વારા હાલ ફિફ્ટી પર્સન્ટ ઓફ આપવામાં આવી રહ્યું છે તો તમને વિદ્યાર્થી મિત્રો આ બુક એમઆરપીના ફિફ્ટી પર્સન્ટ એટલે કે ત્રણસોની અંદર પરચેસ કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો આ જે ઓફર છે ફિફ્ટી પર્સન્ટની એ વેલિડ છે વીસ જૂન સુધી તો કોઈ પણ એક્ઝામ તૈયાર કરતા હો તો વિદ્યાર્થી મિત્રો અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એના માટે તમને આ બુક બહુ જ હેલ્પફુલ થશે માર્કેટની અંદર ઘણી બધી બુકો છે આવી પેપર સેટની પણ ટોપિક વાઇઝ નથી યાર આપણી બુક શું છે ટોપિક વાઇઝ છે તો તમને વિદ્યાર્થી મિત્રો અવશ્ય હેલ્પફુલ થશે ત્યારબાદ અલગ અલગ વિષયો છે એમાં છે કમ્પ્યુટર તો તમે એનાલિસિસમાં જોયું કે સિનિયર ક્લાર્કમાં કમ્પ્યુટર ચાર પાંચ માર્કનું પૂછાયું છે એટીડીઓમાં ચાર પાંચ માર્કનું પૂછાયું છે તો કન્ફર્મ જ છે કે આગામી એક્ઝામની અંદર કમ્પ્યુટરમાંથી કંઈક ને કંઈક તો પૂછાશે જ તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણા ઈ વિદ્યાલય પબ્લિકેશનની કમ્પ્યુટરની બુક તમે રિફર કરી શકો છો જે મારા દ્વારા લખવામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો જેની અંદર કમ્પ્યુટરની અંદર વિદ્યાર્થી મિત્રો સિક્સટી ટુ ચેપ્ટરનો સમાવેશ કરેલ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રીઝનિંગ વિષય માટે રીઝનિંગ વિષય માટે વિદ્યાર્થી મિત્રો તમે આપણે ઈ વિદ્યાલય પબ્લિકેશનની વિશાલ ખોડી સર દ્વારા રીઝનિંગની બુક લખવામાં આવેલ છે તો તમે એમની પણ હેલ્પ લઈ શકો છો રીઝનિંગ બુક માટે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે એક જોયું હશે સિલેબસની અંદર પર્યાવરણ વિષય પણ ઇન્ક્લુડ કરેલ છે ભલે સિનિયર ક્લાર્કમાં કંઈ પૂછાણું નહોતું સિલેબસમાં હતું પણ સિનિયર ક્લાર્કમાં એક પણ ક્વેશ્ચન પર્યાવરણના પૂછાયા નહોતા પણ એટીડીઓમાં પૂછાયા હતા અને આપણા સિલેબસમાં હોય એટલે તમારે પર્યાવરણ અવશ્ય વાંચવું જ રહ્યું તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમે આપણા ઈ વિદ્યાલય પબ્લિકેશનની જય ડોબરિયા સર અને નીરવ સંચાણિયા સર દ્વારા લખવામાં આવેલી પર્યાવરણની બુકની તમે હેલ્પ લઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે સૌથી ઇમ્પોર્ટન્ટ બંને એક્ઝામ માટે જે કી પોઈન્ટ છે એવો વિષય છે અંગ્રેજી વ્યાકરણ તો એના માટે આપણી ઈ વિદ્યાલય પબ્લિકેશનની સોનક સર દ્વારા લખવામાં આવેલ ઇંગ્લિશ ગ્રામરની ગોલ્ડન એમસીક્યુ બુક તમે રેફર કરી શકો છો જેની પ્રેક્ટિસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે અંગ્રેજી વ્યાકરણમાં વધુને વધુ માર્ક્સ મેળવી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સબ્જેક્ટ અને એ સબ્જેક્ટ છે ગુજરાતનો ઇતિહાસ કોણ સેવા પસંદગી મંડળની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાતના ઇતિહાસના ક્વેશ્ચન હંમેશા ઓથેન્ટિક બુકમાંથી જ આવેલા છે તમે એનાલિસિસ કરીને જોઈ લેજો તો ગુજરાતના ઇતિહાસ માટેની જે ઓથેન્ટિક બુક હું તમને કહું તો એ છે વિદ્યાર્થી મિત્રો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક એ જ બુક તમારે ગુજરાતના ઇતિહાસ માટે રિફર કરવાની છે એમાં પણ બેસ્ટ બુક કહું તો એક છે પ્રાચીન કાળ ગુજરાતનો ઇતિહાસ બીજું છે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ અને ત્રીજી બુક આ છે રાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત આ ત્રણ બુક વિદ્યાર્થી મિત્રો તમે અવશ્ય રીડ કરજો શેના માટે ગુજરાતના ઇતિહાસ માટે બહુ જ ઓથેન્ટિક બુક અને વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળવાળા ઓથેન્ટિક બુકમાંથી જ ગુજરાતના ઇતિહાસના ક્વેશ્ચન પૂછે છે તો આ ત્રણ બુક વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુજરાતની કલા સંસ્કૃતિ માટે બહુ જ સરસ બુક જે જનરલી કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ અવશ્ય વાંચતા જ હોય છે એવી બુક ગુજરાતની અસ્મિતા રજની વ્યાસ ગુજરાતની લોક સંસ્કૃતિક વિરાસત જોરાવરસિંહ જાદવની બુક અને ગુજરાતની લોક સંસ્કૃતિ જે છે હસુતાબેન સેદાણીની બુક તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની કલા સંસ્કૃતિ માટે તમારે આ ત્રણ બુક રિફર કરવાની છે કમ્પલસરી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જાહેર વહીવટ આગામી સમયમાં જ્યારે બિન બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામ યોજાશે ત્યારે પણ તમને આ વિષય બહુ જ હેલ્પફુલ થશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક છે એ છે હેમંત કુમાર શાહની જાહેર વહીવટની બુક તો આ બુક તમે રિફર કરી શકો છો જાહેર વહીવટ માટે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે ગુજરાતની ભૂગોળ એટીડીઓ અને સિનિયર ક્લાર્ક બંનેના સિલેબસમાં ઉલ્લેખ છે શેનો ગુજરાતની ભૂગોળનો અને બંને એક્ઝામમાં જે પાછલી એક્ઝામ ઉગઈ એમાં ગુજરાતની ભૂગોળના ક્વેશ્ચન પૂછાયેલા છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ બેસ્ટ બુક અને એ બુક છે મંજુલાબેન દવેની આ બુક વિદ્યાર્થી મિત્રો તમારે રેફર કરવાની છે આ બંને એક્ઝામ માટે અને એ બુક તો યાદ રાખજો ઓથરનું નામ મંજુલાબેન દવે અને એ પણ વિદ્યાર્થી મિત્રો ઓથેન્ટિક જ બુક છે ગ્રંથ નિર્માણની જ બુક છે તો આ ભૂગોળ માટે તમે રેફર કરી શકો છો ત્યારબાદ વર્તમાન પ્રવાહ કરંટ અફેર વિદ્યાર્થી મિત્રો સિનિયર ક્લાર્કની એક્ઝામમાં કરંટ અફેરના બહુ જ ક્વેશ્ચન પૂછ્યા હતા એટીડીઓમાં પૂછાયા જ હતા તો વર્તમાન પ્રવાહના વિષય પર પણ તમારે બહુ જ ભાર આપવાનો છે અને જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ એક્ઝામ લેતા હોય તો ગુજરાતનું કરંટ અફેર બહુ જ પૂછતા હોય છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે ગુજરાતનું પાક્ષિક વાંચવાનું છે આ ગુજરાત પાક્ષિક તમારે અવશ્ય વસાઈ જ લેવાનું અંક બંધાઈ જ લેવાનું તો એક તો આ ગુજરાત પાક્ષિક રિફર કરી શકો છો અને બીજું ભૂલતા નહીં ન્યૂઝપેપર ગુજરાતી ન્યૂઝપેપર તમારે રીડ કરવાના છે જેથી તમારું ગુજરાતના જે કરંટ અફેર છે એ અહીંયાથી સ્ટ્રોંગ બનશે ચલો ક્લિયર થઈ ગયું ત્યારબાદ આગળ વધીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપન ઘણા વિદ્યાર્થી મિત્રો તો આ સ્કીપ કરી દે પણ વિદ્યાર્થી મિત્રો તમારે સ્કીપ કરવાનું નથી આપણા સિલેબસની અંદર લખેલું જ છે બંને એક્ઝામના સિલેબસમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો તમારી જવાબદારી બને છે કે તમારે રીડ કરવાનું તો એના માટે તો કોઈ એવી ઓથેન્ટિક બુક નથી શું ઓથેન્ટિક બુક નથી તમારે રિફર કરવાનું છે ધોરણ અગિયારની ભૂગોળની બુક એની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતું ઘણું બધું મળી શકે છે એક્ઝામ્પલ તરીકે ધરતીકમ ચક્રવાત અને એક તો આખું ચેપ્ટર આપ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું અને પાછલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપરો જોઈ લેજો અને એની જોડે આ કમ્પેર કરજો તમારું ઘણા બધા ક્વેશ્ચન આ બુકમાંથી નીકળેલા છે તો જાહેર વહીવટ માટે વિદ્યાર્થી મિત્રો સોરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે તમે ધોરણ અગિયારની ભૂગોળની બુક રિફર કરી શકો છો સ્કીપ ના કરતા આટલું એટલીસ્ટ વાંચીને જજો તો વિદ્યાર્થી મિત્રો જો એમાંથી ક્વેશ્ચન આવશે તો તમને અવશ્ય આવડી જશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સરકારી યોજનાઓ આના ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટેટીવ એક્ઝામની અંદર ઘણા બધી વખત પૂછાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો એના માટે હું તમને એક બેસ્ટ કહું આપણી જે સાઈટ છે ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આ સાઇટ ઉપર ઘણી બધી યોજનાઓ આપેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો તો આ યોજનાઓમાં જજો ક્લિક કરજો તમારે જે યોજનાઓ જોઈતી હોય એની અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તમને ડિટેલ મળી શકે છે એકદમ ઓથેન્ટિક સુધારા વધારા સાથેની વિદ્યાર્થી મિત્રો આ વેબસાઇટ છે ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન તો એમાં જઈને વિદ્યાર્થી મિત્રો તમે યોજનાનો પોર્સન રેફર કરી શકો છો જે અલગ અલગ યોજનાના ક્વેશ્ચન આવે છે એ મોટા ભાગે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ વાળા અહીંયાથી કૂદતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો યોજના માટે તમારે વેબસાઇટ નોટ કરી લેજો ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન ત્યાં જઈને તમારે યોજનાઓની તૈયારી કરવાની છે ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડમાં છે એવું વિદ્યાર્થી મિત્રો વિષય અને એ વિષય છે સામાન્ય વિજ્ઞાન કારણ કે દિવસે ને દિવસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સામાન્ય વિજ્ઞાનના વિષયમાંથી અલગ જ પ્રકારના ક્વેશ્ચન પૂછે છે જે વિદ્યાર્થી મિત્રો માટે બહુ જ ટફ સાબિત થતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો એનું એક સોલ્યુશન છે તમારે વાંચવાની છે છ સાત આઠ નવ અને દસ એટલે કે છથી દસની પાઠ્યપુસ્તક અને ખાસ ધ્યાન રાખજો એનસીઆરટી વાંચવાની છે કઈ વાંચવાની છે એનસીઆરટી વાંચવાની છે જો આ વાંચી લેશો તો વિદ્યાર્થી મિત્રો તમારું કામ થઈ જશે શેમાં સામાન્ય વિજ્ઞાનમાં અને હજુ ટાઈમ મળે તો અગિયાર બારની બાયોલોજી વાંચવાની છે કયા વિષય માટે સામાન્ય વિજ્ઞાન માટે પણ પહેલી પ્રાયોરિટી છ થી દસ ધોરણની એનસીઆરટી વાંચવાની એનસીઆરટી વાંચી લેજો અને પછી જે લાસ્ટ સચિવાલયનું એક્ઝામ ગયું હતું એની જોડે કમ્પેરિઝન કરજો ઘણા બધા ક્વેશ્ચન તમને શેમાંથી મળી જશે એનસીઆરટીમાંથી બાકી વિદ્યાર્થી મિત્રો મેળ નહીં પડે તો ખાસ ટકોર કરું છું સામાન્ય વિજ્ઞાન માટે એનસીઆરટી છ થી દસ ધોરણની હજુ વધુ સમય મળે તો અગિયાર બારની બાયોલોજીની બુક રિફર કરવાની છે ત્યારબાદ પંચાયતી રાજ માટે એક વિદ્યાર્થી મિત્રો બુક રિફર કરવાની છે તમારે પંચાયતધારો કે જેના ઓથર છે બિપિનચંદ્ર વૈષ્ણવ તો વિદ્યાર્થી મિત્રો પંચાયતધારો જે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળવાળા જે પંચાયતી રાજ અધિનિયમ ઓગણીસો ત્રાણુંના જે બધા ક્વેશ્ચનો પૂછે છે તો વિદ્યાર્થી મિત્રો એ બધા ક્વેશ્ચન તમને અહીંયાથી મળી શકે છે પંચાયત ધારામાંથી તો સમય હોય તો વિદ્યાર્થી મિત્રો આ બુક પણ રિફર કરી શકો છો બંધારણ માટે બહુ જ ઓથેન્ટિક બુક તમારે રિફર કરવાની છે ભારતનું સંવિધાન એક રૂપરેખા જે આપણી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક છે અને ભારતનો બંધારણીય કાયદો કે જેના ઓથર છે દોલતભાઈ નાયક એ પણ વિદ્યાર્થી મિત્રો એકદમ ઓથેન્ટિક બુક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની તો બંધારણ માટે પણ તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક રિફર કરી શકો છો ત્યારબાદ બહુ જ વિદ્યાર્થી મિત્રો વેઇટેડ ધરાવતો પોર્શન અને એ છે ગુજરાતી વ્યાકરણ તો ઘણા બધા સ્ટુડન્ટ ગુજરાતી વ્યાકરણ માટે પણ અલગ અલગ બુક રિફર કરતા હોય છે પણ ખાસ ઓથેન્ટિક બુક રિફર કરજો એના માટે તમારે ત્રણ બુક રિફર કરવાની છે અને એ છે ભાષા વિવેક ભાષા ગૌરવ અને ભાષા સૌંદર્ય જે આપણી ગુજરાત સરકારની ઓથેન્ટિક બુક છે તો આ ત્રણ બુક તમારે રિફર કરવાની થાય છે એના માટે ગુજરાતી વ્યાકરણ માટે આટલું કરો એટલે તમારું ગુજરાતી વ્યાકરણનો પોર્શન એકદમ સ્ટ્રોંગ થઈ જશે ચલો ક્લિયર આગળ વધીએ ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય માટે હું વિદ્યાર્થી મિત્રો તમને સજેસ્ટ કરીશ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બારની પાઠ્યપુસ્તક કે જેમાં કોઈ પણ પાઠ કે કવિતા ચાલુ થતી હોય તો એની ઉપર આ કવિનું ઇન્ટ્રોડક્શન હોય છે તો તમારે વિદ્યાર્થી મિત્રોએ દરેક જે ચેપ્ટર સ્ટાર્ટ થતું એની ઉપર જે માહિતી આપેલી હોય છે કવિની એ તમારે યાદ રાખવાની છે હાલના ટ્રેન્ડ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એમાંથી જ ક્વેશ્ચન તમને બેઠા બેઠા જોવા મળશે તમે એક કવિની સો કૃતિ યાદ ન રાખી શકો તો એટલીસ્ટ પાંચ સાત તો યાદ રાખી શકો ને અને વિદ્યાર્થી મિત્રો એ જે કૃતિઓ બધી પૂછાય છે ને એમાંથી જ પૂછાતી હોય છે તો હું તમને બહાર આપીને કહું છું કે ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બારની જે ગુજરાતી બુક આવે છે એની અંદર કોઈપણ જે ચેપ્ટર સ્ટાર્ટ થતું હોય પાઠ કે કવિતા સ્ટાર્ટ થતી હોય તો ઉપર કવિનું ઇન્ટ્રોડક્શન આપેલું હોય છે એની વિદ્યાર્થી મિત્રો તમારે વાંચીને ના યાદ રહે તો લખી લખીને પ્રેક્ટિસ કરીને એના એટલા ફેક્ટ તમારે યાદ રાખવાના છે ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બાર બીજું શું કરવાનું છે કે આ પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો પાઠ કે કવિતા પૂરી થઈને એના પછી ટિપ્પણી આપી હોય તો એ ટિપ્પણી મહાવરા શબ્દ સમૂહ સમાનાર્થી વિરુદ્ધાર્થી અહીંયા આપેલા હોય તો બધા યાદનો રીતે તો આટલા તો કરો કે ભાઈ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બાર જેમથી તમારો વોકેબનો પાઠ પણ શું થશે સ્ટ્રોંગ થશે જે પણ વાંચો એ ઓથેન્ટિક વાંચો બાકી ફસાસો એક્ઝામમાં ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ગણિત હાલની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો ગણિતના પ્રશ્નોનું લેવલ ધીમે ધીમે હવે અપ થઈ રહ્યું છે તો એના માટે પણ હું વિદ્યાર્થી મિત્રો સજેસ્ટ કરીશ ધોરણ છ સાત આઠ નવ અને દસ એટલે કે છ થી દસની તમારે એનસીઆરટી ગણિતની સોલ્વ કરવાની છે સમય ના રહે તો એટલીસ્ટ ઉદાહરણ સોલ્વ કરજો શું કરજો ઉદાહરણ સોલ્વ કરી નાખજો જેથી વિદ્યાર્થી મિત્રો તમારો આત્મવિશ્વાસ વધી શકે ગણિત વિષય માટે ક્લિયર થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી રેફરન્સ બુકની અને હવે વિદ્યાર્થી મિત્રો જે આ બે એક્ઝામ યોજાનાર છે સત્તર જુલાઈએ એટીડીઓની અને ચોવીસમી જુલાઈએ સિનિયર ક્લાર્કની એક્ઝામ યોજાનાર છે તો જીપીએસસી ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો તમને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે તો એક એનું એનાઉન્સમેન્ટ છે એક ટેસ્ટ શિડ્યુલની વિદ્યાર્થી મિત્રો જાહેરાત કરવા જઈ રહ્યું છે ટેસ્ટ તદ્દન ફ્રી રાખેલ છે અને આ ટેસ્ટ જે છે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ઓનલાઈન લાઈવ ક્લાસીસ નામની જે આપણી એપ્લિકેશન છે કઈ તો ખાસ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરજો જીપીએસસી ઓનલાઈન લાઈવ ક્લાસીસ એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ટેસ્ટનું આયોજન કરેલ છે આ બંને એક્ઝામ માટે કઈ બે એક્ઝામ માટે તો કે એટીડીઓ અને સિનિયર ક્લાર્ક માટે અને વિદ્યાર્થી મિત્રો એ સિડ્યુલ પણ તમે અહીંયા જોઈ શકો છો વધુને વધુ જીપીએસસી ઓનલાઈન તમને હેલ્પફુલ થઈ શકે એવો પ્રયત્ન વિદ્યાર્થી મિત્રો કરવામાં આવેલ છે તો આ જે ટેસ્ટ છે તદ્દન ફ્રી છે એપ્લિકેશનની અંદર ક્યારથી શરૂ થવાની છે તો વિદ્યાર્થી મિત્રો ચૌદમી તારીખથી શરૂ થવાની છે એટલે કે ચૌદ જૂનથી વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ શરૂ થઈ જશે ચૌદ જૂને ગુજરાતના ઇતિહાસની ટેસ્ટ છે પછી એક દિવસ તમને સમય આપવામાં આવે છે એના પછીની જે પણ એક્ઝામ છે એના માટે તો પંદરમી તારીખે કોઈ ટેસ્ટ નહીં હોય સોળમી તારીખે સીધી ટેસ્ટ હશે ગુજરાતની ભૂગોળ અને કલા સંસ્કૃતિની તો હવે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ચૌદમી તારીખે ગુજરાતના ઇતિહાસની ટેસ્ટ પંદરમીએ નથી ટેસ્ટ સોળમીએ ગુજરાતની ભૂગોળ અને કલા સંસ્કૃતિ ત્યારબાદ સત્તરમીએ ફરી તમને રજા આપવામાં આવશે રીડિંગ કરવા માટે અને અઢારમી તારીખે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ આપવાની થશે ભારતના બંધારણની તો એક દિવસ ટેસ્ટ એક દિવસ રજા એક દિવસ ટેસ્ટ એ રીતનું વિદ્યાર્થી મિત્રો સરસ આયોજન જીપીએસસી ઓનલાઈન દ્વારા કરવામાં આવેલું છે તમામ વિષયોને વિદ્યાર્થી મિત્રો આવરી લીધેલા છે અને આ ટેસ્ટ ક્યારે પતે છે ચૌદ જુલાઈએ પૂરી થાય છે અને દરેક એક્ઝામ હશે બરાબર એના કેટલા માર્ક્સની ટેસ્ટ હશે તો કે એની અંદર પચાસ માર્ક્સની ટેસ્ટ હશે દરેક વિષયની કેટલા માર્ક્સની ટેસ્ટ હશે પચાસ માર્ક્સની હશે અને જ્યારે વિદ્યાર્થી મિત્રો ચૌદ તારીખે બધા વિષય પૂરા થઈ જાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો સોળમી તારીખે એક મોડલ ટેસ્ટ પણ રાખેલ છે જે એકસો ને પચાસ માર્ક્સની હશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે દરેક વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામની અંદર ભાગ લે અને તૈયારીને વધુને વધુ મજબૂત બનાવી શકે જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશનને લઈને વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે હેલ્પલાઇન નંબર પણ સંપર્ક કરી શકો છો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઈ વિદ્યાલય પબ્લિકેશનના પુસ્તકને લઈને પણ તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ઓફિસ ટાઈમની અંદર આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને તમામ માહિતી ખ્યાલ આવી ગઈ હશે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન થેન્ક યુ જય હિન્દ જય ભારત